વેલકમ બેક. ભરૂચમાં તસ્કરો અને લૂંટારો બેફામ બન્યા છે તેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે ઝઘડિયા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાં ચોરીની ઘટના બની અને એ પણ ધોળા દિવસે લોકોની જાગતી આંખે. આ સમગ્ર ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો ઝઘડિયા વિસ્તારમાં આવેલા સોની જયંતીલાલ પ્રહલાદ જ્વેલર્સમાં એક શખ્સ આવ્યો અને સોનાની ચેઇન ચોરી કરીને ફરાર થઈ ગયો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોઈ શકાય છે કે જ્વેલર્સમાં એક શખ્સ આવે છે અને ખરીદી કરવાના બહાને સોની પાસેથી એક ચેઇન કઢાવે છે અને તેને પહેરીને જોવા માટે માંગે છે. જેમ જ સોનીએ ચેઇન આ શખ્સના હાથમાં આપી તે બાદ જ તે ફરાર થવાનો મોકો શોધતો હતો. તેણે ચેઇન પહેરીને દર્પણમાં જોવાના નાટક કર્યા અને અમુક જ સેકન્ડમાં જ્વેલર્સનો દરવાજો ખોલ્યો, પોતાના પગરખા હાથમાં લીધા અને દોટ મૂકી. સોનીને કંઈ પણ સમજ આવે તે પહેલાં તો ગઠિયો ફરાર થઈ ગયો. ત્યારે પોલીસ આવા શખ્સોને કાયદાનું ભાન કરાવે તે જરૂરી બન્યું છે. તહેવારોની સિઝન છે અને તેવામાં ચોરીની આ ઘટના સામે આવી છે. ઝઘડિયામાંથી જ્યાં ચેઇન પહેરીને એક શખ્સે જોવાનું નાટક કર્યું અને ત્યારબાદ ચેઇન લઈને ત્યાંથી ફરાર થઈ ગયો. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ બાબતે હવે પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે કારણ કે આવી અનેક ઘટનાઓ ચોરીની સામે આવતી હોય છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરીની અનેક ઘટનાઓ સામે આવે છે. હાલ તો જ્વેલર્સના માલિકે પોલીસને જાણ કરી છે. ભરૂચના ઝઘડિયાના સોની જયંતીલાલ પ્રહલાદજી જ્વેલર્સમાં ચોરીની ઘટના બની છે. તો એજન્ડા 8 9 માં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો ટીવી 9 સાથે. નમસ્કાર.